રાજકોટ આઠ લાખની લાંચ લેનાર જેતપુરના તત્કાલીન નાયબ પોલીસ અધિક્ષક સરકારના ગૃહ વિભાગે આદેશ કર્યો છે રાજકોટ એસીબીમાં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો અઠ્યાસી સુધારા અધિનિયમ બે હજાર અઢારની કલમ સાત બાર તેર મુજબ ગુનો નોંધાયો હતો જે એમ અંબરવાડવતી કોન્સ્ટેબલ વિશાલ કુમાર ગોવિંદભાઈ સોનારાએ ફરિયાદી પાસેથી આઠ લાખ રૂપિયાની લાંચ ત્રણ ઓગસ્ટના રોજ આવકાર હોટલ ધોરાજીમાં સ્વીકારી હતી આથી ત્રેવીસ ડિસેમ્બરના ગુજરાત સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ ફરજ મુકુફ હેઠળ મૂકવામાં આવે છે ફરજ મુકુફી દરમિયાન તેનું મુખ્ય મથક પોલીસ અધિક્ષકની કચેરી છોટાઉદેપુર રાખવામાં આવી છે લાંચ કેસમાં નામ ખુલતા જે એમ ભરવાડ ત્રણ મહિના સુધી ફરાર થયા હતા બાદમાં સુપ્રીમ કોર્ટમાંથી આગોતરા જમીન મેળવ્યા બાદ જે એમ ભરવાડ રાજકોટ એસીબીમાં હાજર થઈ પોતાનું નિવેદન નોંધાવ્યું હતું અમદાવાદ એસીબી દ્વારા કોન્સ્ટેબલ વિશાલ સોનારાને આઠ લાખ રૂપિયાની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો જેમાં સ આરોપી તરીકે જેતપુરના ડીવાયએસપી ભરવાડનું નામ પણ ખુલ્યું હતું હથિયારના ગુનામાં પકડાયેલા આરોપીને માર મારવા તેમજ વધુ પૂછપરછ ન કરવા માટે દસ લાખની માંગણી કરી હતી બાદમાં આઠ લાખ આપવાનું નક્કી કર્યું હતું કોન્સ્ટેબલ વિશાલ સોનારાએ આઠ લાખની રકમ મેળવી હતી જે રોકડ રકમ સાથે અમદાવાદ એસીબીએ વિશાલ સોનારાની ધરપકડ કરી હતી ભરત ભરડવા જેડસટી રાજકોટ